નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન આપણે બાળમિત્રોને મળતા હોઈએ ને ત્યારે એમ થાય કે આજે બાળમિત્રો સાથે આવી વાતો કરીશું આજે બાળ મિત્રોને કંઈક નવું કહીશું તમે પણ કંઈક આજે નવું નવું કહેવા માટે ઉત્સુક તો છો જો હા હા તો બાળમિત્રો માટે તમે શું લઈ આવ્યા છો જુઓ સાંભળજો બાળમિત્રો અને જિજ્ઞાબેન કે સવાર સાંજ મોબાઈલ લઈને ચકલો બેસી જાય ઘરના કામથી થાકી ચકલી મનમાં ખૂબ ખીજાય છેવટે કંટાળીને ચકલી ચકલા પાસે જાય બે ચાર ઘાંટા પાડે પણ ક્યાં ચકલાને સંભળાય ચકલાનો મોબાઈલ આંચકી ચકલી દૂર થઈ જાય મોકસી ચકલો બોલે મોબાઈલ બગડી જાય ચકલી કહેતી ઘરમાં નથી મગ ચોખાનો દાણો જમવાનું હું કેમ બનાવું પીડા મારી જાણું કચવાતા જીવે પછી ચકલો કહે આપ આપતું થેલી હમણાં લઈને આવું છું હું રસોઈ કરજે વેલી પગ પછાડી ચકલી ઘરમાં કામે વળગી જાય મોબાઈલનું આ વ્યસન કેવું એમ બબડતી જાય આ કવિતામાં તો ચકલા ચકલીના ઘરની જે રામાયણ છે ને એ જાણે હમણાં બધાના ઘરની રામાયણ હોય એવું નથી લાગતું જીજ્ઞાબેન એકદમ સાચી વાત છે ધારાબેન પણ એમાં આપણા બાળકો પણ બાકાત નથી હો મમ્મી ને પપ્પા અને ઘરના વડીલો આખો દિવસ તમને પણ થોડાક ટોક્યા કરતા હશે પણ જે બાળમિત્ર બહુ મોબાઈલ નહીં જોતા હોય ને એ પાછા આપણા ઉપર ખિજાશે કે jigna બેન ને dhara બેન તો જો અમને આવું હું કે છે એટલે આ તો જે બહુ મોબાઈલ જોતા હોય ને એ બાળમિત્ર ની વાત છે હો પણ બાળમિત્રો મોબાઈલ તમે ભલે વાપરો પણ એનો વિવેકથી ઉપયોગ કરો જો તમે વિવેકથી ઉપયોગ કરશો ને તો તમે ચોક્કસ એમાં કંઈક નવું જાણી શકશો અને આમ પણ બાળમિત્રો આજે તમે નાના છો કાલે તમે મોટા થવાના છો તમને ખૂબ મોટા કામ કરવાના છે જો તમે અત્યારે મોબાઈલમાં ગેમ રમીને સમય બગાડશો ને તો તમે સમયનો વેડફાટ કરશો તો તમે આગળ કેમ વધી શકશો અને આમે આપણી પાસે જે સગવડ હોય ને એને આશીર્વાદરૂપ બનાવવી કે શ્રાપરૂપ બનાવવી એ તો આપણા પર જ નિર્ભર કરે તો ધારાબેન આજે બાળમિત્રોએ આ વાત સાંભળી હશે સમજી હશે અને આપણને ચોક્કસથી પ્રોમિસ આપશે કે જિજ્ઞાબેન ધારાબેન અમે હવે મોબાઈલનો વિવેકપૂર્વક જ ઉપયોગ કરીશું અને આમે તે જિજ્ઞાબેન આ બાબતે જ ઝઘડા થતા હશે કે મને જરાવાર તો મોબાઈલ જોવા આપ બેન કહેશે હવે તે ક્યારનો જોયો હું જરાવાર તો જોઉં તો આવા સરસ મજાના ખાટા મીઠા સંબંધો જેના વચ્ચે છે એવા ભાઈ બેન પર થઈ જાય સરસ મજાનું ગીત ધારાબેન ગીત સાંભળવાની તો બહુ મજા પડી ગઈ અને આમ પણ ભાઈને જેટલો બહેન પ્રત્યે પ્રેમ હોય ને એટલો જ બહેનને એના ભાઈ પ્રત્યે હોય છે હા એટલે પણ થાય અને એકબીજા પ્રત્યે પ્રેમ પણ એટલો જ હોય અને ઘરમાં પણ આખો દિવસ ભાઈ બહેનના ઝઘડા ચાલુ જ હોય પણ પાછું એવું કે આ બે ને અલગ પાડવા માટે જો મમ્મી કે પપ્પા કે ઘરના કોઈ વડીલ કોઈ એક ને ને તો પાછું બીજું એનું ઉપર કરે પાછું એકબીજા વિશે આપણે કોઈ ને કઈ ન ના શકીએ વેલા આવું થયો એટલે એકબીજાને ઝઘડાવે પણ ખરા અને સાથે સંપી પણ જાય અને ભાઈ-બહેનના આવા આ ખાટામીટા સંબંધને મજબૂત બનાવતો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધન અને આપણી જે નાની-નાની બાળમિત્ર હશે ને બાળકીઓ હશે એમણે પોતાના ભાઈ માટે સરસ મજાની રાખડીઓ લીધી હશે અને આમે હવે તો કેવી સરસ મજાની અલગ અલગ જાતની રાખડીઓ મળે છે નાના-નાના ભાઈ હોય તો એને કાર્ટૂન કેરેક્ટર ગમે કે કોઈ મજાના પશુ પક્ષીના ચિત્ર હોય એવી રાખડી ગમે અને મોટા ભાઈ હોય તો અલગ અલગ આપણા ધાર્મિક પ્રતીકોના કે અલગ અલગ ભગવાનના ફોટાવાળી સરસ મજાની રાખડીઓ બજારમાં મળે છે અને ધારાબેન હવે તો એવી રાખડી મળે છે કે એ રાખડીમાં આપણે આપણા ભાઈ બહેનનો ફોટો પણ લગાડી શકીએ એટલે ભાઈ જ્યારે રાખડી બાંધે ને ત્યારે તેને પોતાની બહેનના દર્શન થાય અને એ ભાઈ છે ને એ બહેન માટે હંમેશા ભગવાન પાસે સરસ મજાની પ્રાર્થના કરે કે હે ભગવાન તું મારી બહેનને હંમેશા ખુશ રાખજે હું મારી બહેનનો મુરજાયેલો ચહેરો ક્યારેય નહીં જોઈ શકું અને બહેન પણ ભાઈ માટે આવી જ પ્રાર્થના કરે કે મારા ભાઈના જીવનમાં હંમેશા ફૂલો જેવી સુગંધ પાથરજે અને ખુશીઓનો મહાસાગર હંમેશા છલકાતો રાખજે ધારાબેન તમે તમારા ભાઈ માટે રાખડી લઈ લીધી હા હો મેં તો લઈ લીધી અને એમાં સરસ મજાનું ઓમનું ચિત્ર છે અને સાથીઓ છે અને મેં પણ મારા ભાઈ માટે સરસ મજાની રાખડી લીધી છે અને એમાં છે સ્વસ્તિક અને સ્વસ્તિક પણ સરસ મજાનું સુકનનું ચિહ્ન છે અને આ તહેવારમાં જ્યારે ભાઈ બહેન પાસેથી રાખડી બંધાવે છે ને ત્યારે જો બેન પરણેલી હોય ને તો એની આંખોમાં થોડીક ભીનાશ તો આવી જ જાય કે સાંજ પડશે અથવા એકાદ દિવસ થશે તો આ બહેન પાછી એના ઘરે ચાલી જશે અને જો બેન નાની હોય અને ભાઈ મોટો હોય તો બેન જીદ પણ કરે ભાઈ પાસે અને આ વસ્તુ તો આ રક્ષાબંધનના તારે આપવી જ પડશે નહીંતર હું તને રાખડી નહીં બાંધું તારા બહેન આપણે રક્ષાબંધનની વાતો આગળ પણ કરીશું પણ એ પહેલાં થઈ જાય સરસ મજાનું ગીત ધારાબેન રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જ્યારે નજીકમાં જ આવી રહ્યો છે ને ત્યારે આપણી બહેનો ઉત્સુક હશે તેમના ભાઈને રાખડી બાંધવા માટે અને એના માટે એણે સરસ મજાના કપડાં લીધા હશે સરસ મજાની નાહી ધોઈ તૈયાર થઈ સરસ મજાના નવા કપડાં પહેરી હાથમાં કંકુ અને ચોખાની થાળી લઈને ભાઈને જ્યારે રાખડી બાંધતી હોય ને એ દ્રશ્ય જોવાની પણ કેટલી મજા આવે કે ભાઈના માથે કુમકુમ તિલક કરે એના પર ચોખા ચોળે એને મોઢું મીઠું કરાવે અને પછી રાખડી બાંધે અને ભગવાનને પ્રાર્થના કરે એવી જ રીતે ભાઈ પણ આતુરતાથી રાહ જોતો હોય કે ક્યારે બહેન રાખડી બાંધે અને ક્યારે એના હાથમાં આ સરસ મજાની ગિફ્ટ એને આપે પ્રીત કે ધાગો કે બંધન મેં સ્નેહ કા ઉમળ રહા સંસાર સારે જગ મે સબસે સચ્ચા હોતા ભાઈ બહેન કા પ્યાર નન્હે ભૈયા કા હૈ કહેના राखी बांधो प्यारी बहना सावन की मस्तीली फुहार मधुरिम संगीत सुनती है मेघों की ढोल ताप पर वसुंधरा मुस्काती है आया सावन का महीना राखी बांधो प्यारी बहना धरती ने चांदा मामा को इंद्रधनुषी राखी पहनाई बिजली चमकी खुशियों से रिमझिम रिमझिम जड़ी लगाई राजी खुशी सदा तुम रहना राखी बांधो प्यारी बहना तो बाण मित्रों आ रक्षा बंधन प्रतीक राखी ए आपने राखी विषय खूब घनी बड़ी उपमा सकी राखी बहनों के शुभ सौगात है राखी भाई को आशीर्वाद है बांधती जब भाइयों के हाथों पर बहनों को होता अनूठा नाज है स्नेह के ने सुरीले गीतों पर राखी बजता अलंकृत साज है राखी में झलकती अद्भुत खुशी રાખી અનુપમ સ્વાદ હૈ તો આપ સૌ રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને આ સાથે જ આજના કાર્યક્રમ નો સમય અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું બાળ મિત્રો આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન